નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર વિરલ શાહ. આપ સૌનું લેસ પર લેસ શ્રીમાં ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ માતાનું ધમણ બાળક માટે અમૃત સિરીઝનો ભાગ નંબર 3. અને જેમ હું અમારા આગલા બંને ભાગમાં કહી ચૂક્યો છું કે ભાગ 3 એટલે કે અચૂક જોવા જેવો ભાગ, દરેક પ્રસૂતા બહેનો હોય, દરેક સગર્ભા બહેનો હોય, અને તેનું નામ છે માતાના ધાવણ સાથે જોડાયેલા કેટલાક અગત્યના અંતઃસ્ત્રાવ. માતાના ધાવણ સાથે જોડાયેલા અંતઃસ્ત્રાવ વિશે જાણીને અમે શું કરીશું, પરંતુ હું તમને કહી દઉં કે આ ભાગ આપને આપના દરેક પ્રશ્નોનો જવાબ આપશે, તેમજ આ ભાગ જોયા પછી આપને આ જાણકારી અચૂક રસપ્રદ જરૂર લાગશે. ચાલો ફટાફટ શરૂ કરીએ માતાના ધાવણ સાથે જોડાયેલા કેટલાક અગત્યના અંતઃસ્ત્રાવ વિશે. જ્યારે નવજાત શિશુ ધાવણ લેવાનો પ્રયત્ન કરે છે ત્યારે માતાના સ્તનમાંથી તેના મગજ સુધી સંવેદનશીલ તરંગ ઉત્પન્ન થાય છે, જે મુખ્યત્વે બે પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. કદાચ આપણે સાંભળ્યું પણ હશે નામ પ્રોલેક્ટિન અને ઓક્સિટોસિન. પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ માતાના ધાવણના સ્ત્રાવ માટે જરૂરી છે. જ્યારે નવજાત શિશુ ધાવણ લેવા માટે પ્રયત્ન કરે છે ત્યારે માતાના લોહીમાં આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધી જાય છે અને તે શિશુ માટે ધાવણનું ઉત્પાદન કરે છે. એક બહુ જ અગત્યની વાત હું તમને કહું તો શરૂઆતના અઠવાડિયામાં બાળક જેટલું વધારે પ્રયત્ન કરશે તેનાથી આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ લોહીમાં વધશે અને તે નવજાત શિશુ માટે વધારે પ્રમાણમાં ધાવણ ઉત્પાદન કરશે. માતા જેવું બાળકને સ્તનપાન બંધ કરાવશે આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ લોહીમાં ઘટી જશે, બંધ થઈ જશે, અને ધીમે ધીમે માતાનું ધાવણ બંધ થઈ જશે અને ધાવણ સુકાઈ જશે. અને તેથી જ શરૂઆતના અઠવાડિયામાં બાળકને ધાવણ કરાવવું ખૂબ જ જરૂરી છે અને આવશ્યક છે. જો માતા ધાવણ નથી આવતું, મને ફાવતું નથી, મારા નવજાત શિશુને ફાવતું નથી, મને કાંઈ જ ખબર પડતી નથી, આ બધા કારણોસર જો અગર ધાવણ કરાવવાનું છોડી દે છે તો આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ માતાના લોહીમાં ઘટી જવાથી ધાવણ ધીમે ધીમે બંધ થઈને ધાવણ સુકાઈ જવાની શક્યતાઓ પ્રબળ રહેલી છે. અને તેથી જ દરેક જણે, દરેક પરિવારજનોએ એ જરૂરી છે કે માતાને ધાવણ માટે પ્રોત્સાહિત કરે, તેને દરેક પ્રકારનો સપોર્ટ કરે, તેને દરેક પ્રકારની મદદ કરે. બીજી એક વાત તમને કહી દો તો રાત્રિ દરમિયાન પ્રોલેક્ટિનનું પ્રમાણ સૌથી વધારે છે અને તેથી જ રાત્રિ દરમિયાન નવજાત શિશુને ધાવણ કરાવવું ખૂબ જ આવશ્યક છે, જેથી તેને સારા પ્રમાણમાં ધાવણ મળી રહે. આપને થાય કે આપણે નવજાત શિશુને ધાવણ યોગ્ય મળે છે કે નહીં, તો આપ રાત્રિ દરમિયાન ધાવણ કરાવવાથી આપને આ પ્રશ્નનો જવાબ મળી શકશે. પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ જ માતાની સારી ઊંઘ અને આરામ માટે જવાબદાર છે. તેથી આપ રાત્રિ દરમિયાન પણ અગર સ્તનપાન કરાવો છો તો આપને બીજા દિવસે સારી ઊંઘ જરૂર મળી રહેશે, આપના શરીરને આરામ જરૂર મળી રહેશે. આ પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ જ છે કે જે બીજી સગર્ભા અવસ્થા દરમિયાન બીજી સગર્ભા અવસ્થાને આવવા દેતું નથી જલ્દી, જે માતાની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. માતાની સારી ઊંઘ અને બીજી સગર્ભા અવસ્થા આવવામાં થતું મોડું, આ બંને માતાની તંદુરસ્તી માટે ખૂબ જ જવાબદાર છે અને તેના માટે જવાબદાર છે પ્રોલેક્ટિન અંતઃસ્ત્રાવ. હવે આપણે બીજા અંતઃસ્ત્રાવની વાત કરીએ તો ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવની વાત કરીએ. ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ પ્રોલેક્ટિન કરતાં વધારે ઝડપથી સ્ત્રવે છે અને આ અંતઃસ્ત્રાવ મુખ્યત્વે માતાના સ્તનમાં રહેલા ધાવણને શિશુ માટે ઝડપથી ઉપલબ્ધ બનાવે છે. ઈશ્વરની અદ્ભુત રચના વિશે વાત કરીએ તો જ્યારે માતા શિશુને ધાવણ કરવાનું વિચારે છે અથવા શિશુ સ્તનપાન કરવાનો પ્રયત્ન કરે છે, આ અંતઃસ્ત્રાવ તરત જ લોહીમાં આવે છે અને પોતાનું કાર્ય શરૂ કરી દે છે. આ અંતઃસ્ત્રાવનું ઉત્પાદન અને કાર્ય કરવાની ગુણવત્તા માતાની શિશુ સાથેની સંવેદના અને ભાવનાઓ સાથે જોડાયેલ છે. માતાનો શિશુને સ્પર્શ, શિશુને જોવાથી કે એનો રડવાનો અવાજ સાંભળવાથી, શિશુ સાથે જોડાયેલી સુંદર યાદોનું શિશુનું હસ્તાક્ષર સ્મરણ કરવાથી આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ અને તેની ગુણવત્તા બંને સુધરે છે. અને આપણા આયુર્વેદ શાસ્ત્રોમાં તો કહ્યું જ છે કે પ્રસૂતાએ હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ, કોઈ ચિંતા રાખવી જોઈએ નહીં, બહુ તકલીફ પડે તેવું કાર્ય પણ કરવું જોઈએ નહીં, અને તેનો જવાબ વૈજ્ઞાનિક કારણ આ અંતઃસ્ત્રાવ સાથે જોડાયેલો છે. અને તેથી દરેક પરિવારજનોએ પ્રસૂતાને દરેક પ્રકારની મદદ કરવી જોઈએ, તેને હંમેશા પ્રસન્ન રાખવી જોઈએ, તેને બહુ જ શારીરિક શ્રમ પડે તેવું કાર્ય કરાવવું જોઈએ નહીં. હું અહીંયા બહુ જ શ્રમ પડે તેવું કહું છું, એનો મતલબ એ નથી કે આપ કોઈ પણ પ્રકારનું કાર્ય ન કરો. જો માતાને કોઈપણ જાતની તકલીફ, શારીરિક તકલીફ પડે છે કે જેથી માતાને દુખાવો વધશે કે માતાને કોઈપણ જાતની માનસિક તકલીફ પડશે, તો આ અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટી જશે અને ઉત્પાદન બંધ થઈ જશે અને તેની સીધી અસર માતાના ધાવણ ઉપર થશે. જેથી દરેક પ્રસૂતા બહેનોએ હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ, શારીરિક બહુ શારીરિક શ્રમ પડે તેવું કાર્ય કરવું જોઈએ નહીં. તમારી મનગમતી પ્રવૃત્તિ કરો, તમારા મનગમતા ગીતો સાંભળો, તમારી મનગમતી ચોપડીઓ, સારી સારી ચોપડીઓ વાંચો, જેથી તમે પ્રસન્ન રહી શકશો. ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધશે અને તેની સીધી અસર તમારા ધાવણ. ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવની સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે કે રિફ્લેક્સ વિશે વાત કરીએ તો માતા અને શિશુ જોડે રહેવું ખૂબ જ જરૂરી છે. ઓક્સિટોસિન અંતઃસ્ત્રાવ ગર્ભાશયનું સંકોચન કરે છે અને ડિલિવરી બાદ આવતા રક્તસ્ત્રાવને પણ બંધ કરવા માટે ખૂબ જ જરૂરી છે. અને તેથી શરૂઆતના દિવસોમાં જ્યારે માતા સ્તનપાન કરાવે છે ત્યારે તેને થોડો થોડો દુખાવો થવાની શક્યતાઓ પણ રહેલી છે. કંઈ કંઈ ઘણી ઘણી બધી પ્રસૂતા બહેનોને સ્તનપાન કરાવવાથી દુખાવો પણ થાય છે.
ऑक्सीटोसिन अंतस्रावनी मानसिक असरो विषय हूँ आपने बात करूँ साइकोलॉजिकल असरो विषय हूँ आपने बात करूँ तो ऑक्सीटोसिन अंतस्राव माता की शांति की स्थिति में वारो करे तनाव ने घटाड़े अपने आगे जी गया कि कोईपण तनाव कि मानसिक परिस्थिति खराब हे तो अंतस्राव प्रमाण घटी जैसे परंतु अंतस्राव पोते ज माता की मानसिक स्थिति में सुधारो करे तनाव ने घटाड़े जीता कार्य योग्य रीते करके તેથી જ ડિલિવરી બાદ નવજાત શિશુને માતાની હૂંફ એટલે કે સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ મળી રહે તે ખૂબ જ મહત્વનું છે જે સ્તનપાન અને સ્નેહભર્યા સંબંધોમાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે અને તેની અસર આ બંને અંતસ્ત્રાવ એટલે કે પ્રોલેક્ટિન અને ઓક્સિટોસિન પર પડશે અને જેની અસર માતાના ધામણ ઉપર પડશે માતા અને શિશુ વચ્ચે એક સ્નેહભર્યા સંબંધનું નિર્માણ કરે છે આ બે અંતસ્ત્રાવ પ્રોલેક્ટિન અને ઓક્સિટોસિન હું તમને ઓક્સિટોસિન અંતસ્ત્રાવની સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે કે રિફ્લેક્સના કેટલાક ચિહ્નો તમને સમજાવી દઉં છું જેથી તમને ખબર પડે કે આ અંતસ્ત્રાવનું પ્રમાણ તમારા રૂમમાં યોગ્ય છે કે નહીં પરંતુ અગર આપ આ ચિહ્નો જાણી શકતા નથી કે જોઈ શકતા નથી તો તેનો મતલબ એ નથી કે આપના લોહીમાં આ અંતસ્ત્રાવનું પ્રમાણ ઓછું છે કે આ પ્રતિક્રિયા બરાબર કામ કરી રહી નથી બની શકે કે તમે આને જાણી શકતા નથી તમે આને સમજી શકતા નથી તમે કદાચ આને મહેસૂસ કરી શકતા નથી તો ચાલો ફટાફટ હું તમને ઓક્સિટોસિન અંતસ્ત્રાવની સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે કે રિફ્લેક્સ વિશે રિફ્લેક્સના ચિહ્નો વિશે હું તમને વાત કરી જે હું કહું છું તે આપ ધ્યાનથી સાંભળી લેશો ઓક્સિટોસિન અંતસ્ત્રાવની સ્વાભાવિક પ્રતિક્રિયા માટે દરેક પ્રસ્તુતા બહેનોએ આટલા ચિહ્નો બની શકે તો જોવાનો પ્રયત્ન કરો શિશુને સ્તનપાન કરાવતી વખતે કે પહેલા સ્તનમાં ઝંઝણાટી થવી જ્યારે માતા પોતાના બાળકનો વિચાર કરે છે કે તેને રડવાનો અવાજ સાંભળે છે ત્યારે ધાવણનું વહેવાનું શરૂ થઈ જવું જ્યારે શિશુના ધાવણનો સમય થઈ જાય છે ત્યારે પણ ઘણી પ્રસ્તુતાઓને ધાવણ વહેવાનું શરૂ થઈ જાય છે જ્યારે શિશુ સ્તનપાન કરે છે ત્યારે બીજી બાજુના સ્તનમાંથી ધાવણ વહેવાનું શરૂ થઈ જવું શિશુનું ઊંડાણપૂર્વક અને ધીમું ધીમું ધાવણ લેવું અને તેનું ઘડી જવું મતલબ તમારા શિશુને તમારા બાળકને બરાબર પ્રકારમાં ધાવણ મળી રહ્યું છે ગર્ભાશયમાં દુખાવો થવો લોહીનું બંધ થવું ધાવણ કરાવી વખતે તરસ લાગે આ બધી જ પ્રતિક્રિયાઓ એ ઓક્સિટોસિન અંતસ્ત્રાવની સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે કે રિફ્લેક્સ માટે જવાબદાર છે પરંતુ આ નથી તો મેં તમને આગળ કીધું એમ એનો મતલબ એ બી નથી કે ઓક્સિટોસિન અંતસ્ત્રાવ તમારામાં છે નહીં કે તે બરાબર કાર્ય કરી રહ્યો નથી ગભરાવવાની કોઈ જરૂર નથી હંમેશા પ્રસન્ન રહો હંમેશા ખુશ રહો સારા વિચારો કરો જેની સીધી અસર તમારા ધાવણ પર પડશે જેની સીધી અસર તમારા બાળકના વિકાસ ઉપર પડશે અને હું કહું છું તેમ માતાનું ધાવણ તો બાળક માટે અમૃત છે તે બાળકને મળવું જ જોઈએ અને તે બાળકના ઉત્તમ વિકાસમાં ખૂબ જ જરૂરી ફાળો કરે છે પરંતુ ધાવણ કરાવતી વખતે આવતા વિચારો પણ બાળકના સારા વિકાસ માટે ખૂબ જ જરૂરી છે એટલે ધાવણ કરાવતી વખતે હંમેશા પોઝિટિવ વિચારો કરો હંમેશા સારા વિચારો કરો બની શકે તો મંત્રનું સ્મરણ કરો બની શકે તો ભગવાનના નામનું સ્મરણ કરો જેથી તમારા બાળકને સારા વિચારો પણ મળી રહે તમારા બાળકને એક અમૃત મળી રહે હું આશા રાખું છું આ જાણકારી આપને ખૂબ જ ગમી હશે આપનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરશો અગર આપને આ જાણકારી ગમી છે તો લાઈક કરશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આ જાણકારી આપના મિત્રો સુધી પણ પહોંચાડશો હું ખૂબ ખૂબ આભારી છું આપ સૌનો થેન્ક યુ સો મચ લવ યુ ઓલ